हेलो स्टूडेंट्स, आजना लेक्चर में आप बात करीशुं पोटेंशियोमीटर की मदद की बैटरी नो आंतरिक अवरोध कई रीते शोधी शकाय। सौथी पहला आपणे आकृति ने समझी लीए। तो आपणे पोटेंशियोमीटर तार लई लीए, आपणो पोटेंशियोमीटर तार, આપણો પોટેન્શિયોમીટર તાર થઈ ગયો। તારના બે છેડાઓને આપણે નામ આપી દઈએ એ, બીજા છેડા નામ આપી દઈએ સી। આ બે છેડાઓ વચ્ચે શું જોડેલું હોય છે? તો આ બે છેડાઓ વચ્ચે મુખ્ય બેટરી રિયોસ્ટેટ અને કળ, जेने अपने नाम आपी दिए कळ के वन, रियोस्टेट मुख्य बैटरी बी। आ मुख्य परिपथ थी गयो। हम अपने जे बैटरी नो आंतरिक अवरोध शोधवो छे, आ पोटेंशियोमीटर की मदद थी जे बैटरी नो आंतरिक अवरोध शोधवो छे ए बैटरी ने अपने अवरोध पेटी और कळ कीटो साथ समांतर में जोड़ीशुं। धारो के अपना बैटरी ई है, आ बैटरी ईएमएफ शोधव है। धारो कि आ बैटरी ईएमएफ ए बैटरी आंतरिक अवरोध आर है। तो आ बैटरी ने अपने कल के टू और अवरोध पेटी जेनो अवरोध अपने आर ले लीए एनी साथे समांतर में जोड़ीशू। ओके, तो ध्यान आपजो कि जे बैटरी ईएमएफ शोधवानु छे ए बैटरी ने कळ केटो अने अवरोध पेटी साथे समांतर में जोड़वामां आवे छे। अवरोध पेटीनो अवरोध आपणे आर लीधो छे, बराबर छे। हवे आ जे संयोजन छे ए संयोजनना एक छेड़ा साथे गेलेनोमीटर जोड़वामां आवे अने गेलेनोमीटरनो बीजो छेड़ो आपणे कोनी साथे जोड़ीशुं? तो धारो कि गेलेनोमीटरनो बीजो छेड़ो जॉकी कळ साथे जोड़वामां आवे छे। ओके, रचना में खबर पड़ी गई कि पोटेंशियोमीटर तारना बे छेड़ा वच्चे बैटरी रियोस्टेट अने कळ जोड़ेली छे, जेने आपणे कयो परिपथ कहीशुं? मुख्य परिपथ। जे बैटरीनो ईएमएफ मापवानुं छे ए बैटरी साथे कळ केटू अने अवरोध आर ने समांतर में जोड़वामां आवे छे, अथवा बैटरी ने कळ केटू अने अवरोध आर साथे समांतर में जोड़वामां आवे छे, अथवा अवरोध पेटी आर साथे समांतर में જોડવામાં આવે છે। ક્લિયર? હવે આપણને ખબર છે, ઓકે, આ સંયોજનના એક છેડા સાથે ગેલ્વેનોમીટરનો એક છેડો, આ સંયોજન સાથે ગેલ્વેનોમીટરનો એક છેડો અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો એની સાથે જોડવામાં આવે છે, જોકી કળ સાથે જોડવામાં આવે છે। આપણે ધારેલું છે, તમને યાદ હશે કે ધારો કે પોટેન્શિયોમીટર તાર પર એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન અથવા વોલ્ટેજ ડ્રોપ પણ કહી શકો ફાઈ છે। ફાઈને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહીએ છીએ। ઓકે, ચલો, રચનામાં ખ્યાલ આવી ગયો દરેક જણાને। હવે આપણે શું કરવાનું છે? તો આને આપણે બે ભાગની અંદર વહેંચી નાખીશું। પહેલો ભાગ કે કળ કેટું ખુલ્લી હોય, એટલે અહીંયા મેં ભૂલથી અહીંયા ટપકો થઈ ગયું છે મારે, બરાબર છે। પ્રારંભમાં કળ કીટું ખુલ્લી હોય, એટલે કે કળ કીટું ખુલ્લી હોય ત્યારે અહીંયા આપણે ટપકું કરી દીધું, ટપકું કરેલું છે, એનો અર્થ શું થાય કે આ કળ બંધ છે, બરાબર? અહીંયા આ કળ બંધ છે એટલે કે અહીંથી પ્રવાહ પસાર થઈ શકશે, પરંતુ અહીંયા પ્રારંભમાં આપણે જે કળ કીટું છે કેવી રાખવાની છે? ખુલ્લી, એટલે હું અહીંયા લખી નાખું છું એટલે આપણને ખબર પડે કે પ્રારંભમાં કળ કેટું એ કેવી હોય? ખુલ્લી હોય। હવે આ સ્થિતિમાં છે ને આ જે ઝોકી કળ છે એ ઝોકી કળને તાર પર સરકાવી એવા સ્થાન પર લાવવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે। એટલે કળ કેટું ખુલ્લી હોય
ત્યારે આપણે ધારી લઈએ છીએ કે ધારો કે તાર પર તટસ્થ બિંદુ, ધારો કે તાર પર તટસ્થ બિંદુ એન વન મળે છે. આ બિંદુને આપણે કહી દઈએ એન વન. અને ધારો કે એ થી એન વન નું અંતર એ એલ વન છે, એટલે એ થી એન વન નું અંતર એ એલ વન છે. તો આપણને ખબર કે તાર પર એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન 5 છે, તો એથી એન વન નું સ્થિતિમાન કેટલું થાય? તો એથી એન વન નું સ્થિતિમાન કેટલું થશે? વી એ એન વન ઇઝ ઇક્વલ ટુ 5 એલ વન થાય કે ના થાય? થાય. હવે સમજ જોઈએ કે મુખ્ય બેટરીનો ઈએમએફ એ આ જે બેટરી છે ગૌણ બેટરી એના ઈએમએફ કરતાં વધારે છે. મુખ્ય બેટરીનો ઈએમએફ આ ગૌણ બેટરીના ઈએમએફ કરતાં વધારે છે. આથી ઈ બેટરી છે ને એ ઈ બેટરીમાંથી આ દિશામાં, ઈ બેટરીમાંથી આ દિશામાં પ્રવાહ પસાર થશે નહીં. જે પણ પ્રવાહ પસાર થશે એ કોને લીધે પસાર થશે? મુખ્ય બેટરીને લીધે પ્રવાહ પસાર થશે. સમજો, કારણ કે મુખ્ય બેટરીનું ઈએમએફ ગૌણ બેટરીના ઈએમએફ કરતાં વધારે, આથી મુખ્ય બેટરીને લીધે આ દિશામાં પ્રવાહ પસાર થશે નહીં. અહીંયા જે પ્રવાહ પસાર થશે એ મુખ્ય બેટરીને લીધે પ્રવાહ પસાર થશે, ગૌણ બેટરીને લીધે પ્રવાહ પસાર થશે નહીં. અને અહીંયા આપણે કળ કીટું ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુ એન વન મેળવ્યું, એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેવો છે? 0 છે. એટલે કે આ સ્થિતિમાંથી આ જે બેટરી છે એ બેટરીમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી, કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી. એટલે બેટરી કઈ સ્થિતિમાં કહેવાય? તો બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં કહેવાય. બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય તો આપણને ખબર છે કે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કોના જેટલો હોય? બેટરીના ઈએમએફ જેટલો હોય. આમાં મેં તમને પહેલાના લેક્ચરમાં સમજાવેલું છે કે અહીંયા મુખ્ય બેટરીનું ઈએમએફ ગૌણ બેટરીના ઈએમએફ કરતાં વધારે હોવાથી ગૌણ બેટરીને લીધે આ દિશામાં પ્રવાહ પસાર થશે નહીં. બરાબર, જે પણ પ્રવાહ પસાર થશે મુખ્ય બેટરીને લીધે પ્રવાહ પસાર થશે. આપણને કળ કીટું ખુલ્લી હોય ત્યારે એલ વન અંતરે તટસ્થ બિંદુ મળે છે, એટલે કે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે છે, એટલે કે બેટરીમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી. બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં છે. આ સ્થિતિમાં બેટરીનું ઈએમએફ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ જેટલું થશે. અને આમ પણ મેં તમને સમજાવ્યું છે કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી, એનો અર્થ એવો થયો કે એ અને એન વન વચ્ચેનો પીડી એ બેટરીના ઈએમએફ જેટલો હોય. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે બેટરીનું ઈએમએફ એ બેટરીનો વોલ્ટેજ, સોરી બેટરીનો વોલ્ટેજ એ અને એન વનના વોલ્ટેજ અથવા પોટેન્શિયલ ડિફરન્સ જેટલો થાય ત્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થશે નહીં. તો આગળ મેં તમને આ સમજાવેલું છે કે એ બેટરીનો પીડી અને એ અને એન વનનો પીડી સમાન હોવાથી ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. આ એ અને સી વચ્ચેનો પીડી એ તો કઈ બેટરીનો પીડી છે? બે બેટરીનો પીડી છે. ઓકે, તો આપણે ડાયરેક્ટ આવું લખી શકીએ અહીંયા કે બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં હોવાથી વી એ એન વન ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઈ વન, કારણ કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. ત્યાંથી બેટરીનો વોલ્ટેજ અને બિંદુ એ અને એન વન વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અથવા વિદ્યુત સ્થિતિમાન સમાન થશે, માટે આપણે અહીંયા લખી શકીએ ઈ વન ઇઝ ઇક્વલ ટુ 5L1. સમીકરણ ધ્યાન રાખજો, કળ કેટું ખુલ્લી હોય ત્યારે આ બેટરીમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી. બેટરી ઓપન કન્ડિશન, બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં છે, ઓસીસીમાં છે, માટે બેટરીના બે ધ્રુવો વચ્ચેનો પીડી એ બેટરીના ઈએમએફ જેટલો થાય. કયા સમીકરણ પરથી? તમને ખબર છે ને, વી ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ આઈઆર. અથવા આ રીતે પણ સમજી શકીએ કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી, એનો અર્થ એવો થયો કે બેટરીનો વોલ્ટેજ અને બિંદુઓ એ અને એન વન વચ્ચેનો પીડી સમાન હશે, માટે વી એ એન વન ઇઝ ઇક્વલ ટુ ઈ વન. ઓકે, આઈ થિંક તમે સમજી ગયા હશો. હવે સેકન્ડ, કળ કે બંધ કરતા, કળ કીટું બંધ કરતા. ચલો હવે આ કળને આપણે બંધ કરીએ છીએ. હવે આપણે મોટું ટપકું બતાવી દઈએ. હવે કળ કીટુંને બંધ કરીએ છીએ એટલે હવે પ્રારંભમાં કળ કીટું ખુલ્લી હતી, એટલે આ અવરોધ પેટી આ બેટરી સાથે જોડાયેલી નથી. પરંતુ હવે કળ કીટું બંધ કરીએ એટલે આ અવરોધ પેટી આ બેટરી સાથે જોડાયેલી છે, એમ આપણે કહી શકીએ. હવે આપણે શું કરીએ છીએ? તો અવરોધ પેટીમાંથી આરના કોઈ એક મૂલ્ય માટે, અવરોધ પેટીમાંથી કેપિટલ આર બરાબર, અવરોધ પેટીમાંથી કોઈ એક ચોક્કસ મૂલ્યનો અવરોધ કાઢીએ છીએ અને તાર પર તટસ્થ બિંદુ એન ટુ મેળવીએ છીએ.
તાર પર શું મેળવવામાં આવે છે? અવરોધ પેટીમાંથી અવરોધના કોઈ એક મૂલ્ય માટે તાર પર તટસ્થ બિંદુ N2 મેળવવામાં આવે છે. અને ધારો કે આપણે લખી નાખીએ કે ધારો કે તાર પર તટસ્થ બિંદુ N2 મળે છે અને એથી N2નું અંતર ધારો કે L2 છે, ઉધારી લઈએ. સમજો, કળ K2 બંધ કરતાં અવરોધ પેટી બેટરી સાથે જોડાય છે. હવે અવરોધ પેટીમાંથી આરના કોઈ એક મૂલ્ય માટે આપણે તાર પર ચોકી કળને સરકાવીને તટસ્થ બિંદુ N2 મેળવીએ છીએ. એટલે આ સ્થિતિમાંથી કેલોમીટરમાંથી તો પ્રવાહ પસાર થતો નથી. ધારો કે આ તટસ્થ બિંદુ N2નું એથી અંતર કેટલું છે? L2 છે. બસ હવે અહીંયા સમજો, હવે અહીંયા તો કોઈ પ્રવાહ પસાર થતો નથી, બરાબર છે? હવે પહેલાં કેસમાં મેં શું કીધું હતું કે આ આ જે ભાગ હતો એ તો જોડાયેલો નહોતો, એટલે બેટરીમાંથી પ્રવાહ મુખ્ય બેટરીનો જે EMF છે ગૌણ બેટરીના EMF કરતાં વધારે હોવાથી આ ગૌણ બેટરીમાંથી આ દિશામાં પ્રવાહ પસાર થતો નહોતો. હવે બીજા કેસમાં શું છે, કળ K2 બંધ કરી એટલે અવરોધ પેટી જોડાય છે. હવે આ વિભાગમાં તો પ્રવાહ પસાર થતો નથી, પરંતુ આ જે છે ને બેટરીના પોઝિટિવમાંથી જે પ્રવાહ નીકળે છે એ આ માર્ગે, આ બંધ માર્ગે સતત ગતિ કર્યા કરે છે. આ માર્ગે આ રીતે આમ 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 પ્રવાહ છે ને ગોળ 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 શું કરે છે? ફર્યા કરે છે. એટલે આ સ્થિતિમાં બેટરીમાંથી પ્રવાહ પસાર થાય છે. સમજો ભાઈ, જ્યારે કળ K2 ખુલ્લી હોય ત્યારે અવરોધ પેટી જોડાય છે, તાર પર તટસ્થ બિંદુ મળે છે, એટલે આ ભાગમાં પ્રવાહ પસાર થતો નથી. પરંતુ આટલો જે વિસ્તાર છે, આ ગૌણ પરિપથ છે, ગૌણ પરિપથમાં પ્રવાહ આ માર્ગે વહન કરે છે, એટલે કે અવરોધ પેટી આરમાંથી પણ પ્રવાહ પસાર થાય છે અને બેટરીમાંથી પણ પ્રવાહ પસાર થાય છે. હવે બેટરીમાંથી જો પ્રવાહ પસાર થતો હોય તો આપણને EMF મળે નહીં. મેં EMFની વ્યાખ્યા શું આપી હતી યાદ છે ને, કે બેટરીમાંથી પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે બેટરીના બે ધ્રુવો વચ્ચેના PDને બેટરીનો EMF કહે છે, પરંતુ બેટરીમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે બેટરીના બે ધ્રુવો વચ્ચેના PDને બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કહે છે. તો અહીંયા બેટરીમાંથી પ્રવાહ પસાર થાય છે, આ જેટલો પ્રવાહ પસાર થાય છે, આથી આપણને EMF નહીં મળે પરંતુ ટર્મિનલ વોલ્ટેજ મળશે V, અને એ ટર્મિનલ વોલ્ટેજ કોના જેટલો હશે? એ અને N2ના પોટેન્શિયલ ડિફરન્સ જેટલો હશે, એટલે કે V એ N2 જેટલો હશે. સમજો, આ સ્થિતિમાં બેટરીમાંથી સતત આ દિશામાં પ્રવાહ વહે છે. બેટરીમાંથી પ્રવાહ વહે છે એટલે આપણને બેટરીનું EMF મળશે નહીં, પરંતુ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ મળશે. આ ક્વેશ્ચનમાં આ જ સમજવાનું હતું. અને આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કોના જેટલો હશે? તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એ અને N2ના પોટેન્શિયલ ડિફરન્સ જેટલો હશે. તો આપણે કીધું કે અહીંયા એ N2ની લંબાઈ કેટલી છે? L2. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન 5, તો L2 લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? 5L2. હવે તો આ ખબર પડવી જ જોઈએ, માટે આપણે અહીંયા લખી શકીએ V = 5L2. યસ, આ થિયરીની અંદર તમારે અહીંયા ઈની જગ્યાએ V કેમ આવે છે એ જ તમારે સમજવાનું હતું, કારણ કે અહીંથી બેટરીમાંથી પ્રવાહ પસાર થાય છે, આથી આપણને EMF ના મળે, ટર્મિનલ વોલ્ટેજ મળે. હવે ધારો કે અહીંથી કેટલો પ્રવાહ, આ ગૌણ પરિપથમાં કેટલો પ્રવાહ પસાર થાય? તો I = આપણે શું લખી શકીએ? તો I = બેટરીનો EMF / ટોટલ રેઝિસ્ટન્સ. તો આ અવરોધ, અવરોધ પેટીનો અવરોધ R, અને આ બેટરીનો આંતરિક અવરોધ r એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા ગણી શકાય, એટલે I = E/r / R. આ તો એકબીજા સાથે શ્રેણીમાં જ છે ને, તો E/r / R અવરોધ પેટીના બે છેડા વચ્ચે આરના કોઈ એક મૂલ્ય માટે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે? તો V = થશે IR જેટલો થશે. આમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? I, આપણે અવરોધનું મૂલ્ય R લઈએ તો V = થશે IR થશે. ઓકે ભાઈ, આ બે વસ્તુ ખાસ સમજો કે અવરોધ પેટીના બે છેડા વચ્ચે PD V = IR જેટલો થશે. કેમ? PD તો પ્રવાહ અને અવરોધના ગુણાકાર જેટલો હોય, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ I = E/r / R થશે. ઓકે, તો આ બે સમીકરણ ધ્યાન રાખજો, E1 = 5L1 અને V = 5L2. ચલો બંનેનો ગુણોત્તર લઈ લઈએ આપણે. ઓકે, E1 નથી આપણે રાખીશું, E જ રાખ્યું, એક જ બેટરી છે એટલે E, નોટ E1. E = 5L1 અને V = 5L2. ચલો ઇક્વેશન 1 અને 2નો ગુણોત્તર લઈ લઈએ. ઇક્વેશન 1/2, અહીંયા ભાઈ આપણે ઈ જ, હા, નોટ E1, એક જ બેટરી છે,
એટલે વન બાય ટુ, તો વન બાય ટુ, તો ઈ બાય વી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એલ વન બાય ફાઈવ એલ ટુ થશે. ઈ બાય વી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એલ વન બાય ફાઈવ એલ ટુ થાય. ફાઈવ ફાઈવને આપણે કટ કરી નાખીએ તો આપણને મળશે ઈ બાય વી ઇઝ ઇક્વલ ટુ એલ વન બાય એલ ટુ મળશે. પણ આ સમીકરણ પરથી ઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા, તો આ સમીકરણ પરથી હું કહી શકું કે ઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, તો અહીંયા આપણે કહી શકીએ ઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ સ્મોલ આર પ્લસ કેપિટલ આર થશે ને. ઓકે, હું અહીંયા લખી નાખું છું. ક્યાં લખું? અહીંયા લખું ઈ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્મોલ આર પ્લસ કેપિટલ આર થશે. તો હું અહીંયા લખી નાખું આઈ સ્મોલ આર પ્લસ કેપિટલ આર, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર ઇઝ ઇક્વલ ટુ એલ વન બાય એલ ટુ થશે. હવે આઈ આઈ કટ, આ કેપિટલ આર વડે દરેક પદને આપણે ભાગી નાખીએ, તો સ્મોલ આર બાય કેપિટલ આર પ્લસ આર બાય આર ઇઝ ઇક્વલ ટુ એલ વન બાય એલ ટુ. ધેર ફોર સ્મોલ આર બાય કેપિટલ આર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એલ વન બાય એલ ટુ. બરોબર છે? હવે સ્મોલ આર બાય કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ પ્લસ વનને આપણે જમણી બાજુ લઈ જઈએ તો એલ વન બાય એલ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન. તો આપણને સમીકરણ મળી ગયું. ચલો અહીંયા જ લખી નાખું, સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર કૌંસની અંદર એલ વન બાય એલ ટુ માઇનસ વન. ઓકે, તો એલ વન અને એલ ટુ લંબાઈ તો આપણે પ્રયોગ દરમિયાન માપી લીધી હશે. અવરોધ પેટીમાંથી આપણે ચોક્કસ મૂલ્યનો અવરોધ, અવરોધ પેટીમાંથી આપણે ચોક્કસ મૂલ્યનો અવરોધ કાઢ્યો હતો. આરનું મૂલ્ય ખબર છે, એલ વન એલ ટુનું મૂલ્ય ખબર છે. આ સમીકરણમાં કિંમત મૂકીએ તો આપણને સ્મોલ આર મળી જાય. આ સમીકરણને જે આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર એલ વન માઇનસ એલ ટુ બાય એલ ટુ થશે. હવે ધ્યાન આપજો, આ સમીકરણ આપણે બીજી કઈ રીતે લખવું હોય તો લખી શકીએ. તો આ સમીકરણ આપણે આ રીતે પણ લખી શકીએ, ઈની જગ્યાએ શું છે, તો ઈની જગ્યાએ આઈ સ્મોલ આર પ્લસ કેપિટલ આર બાય આઈ આર. હું ફાઈવ ફાઈવને ઉડાવતો નથી, ફાઈવ એલ વન બાય ફાઈવ એલ ટુ આઈ આઈને ઉડાવી દઈએ. આરને આર વડે દરેક પદને ભાગી નાખીએ, આર બાય કેપિટલ આર પ્લસ વન. ઓકે, ફાઈવ એલ વન બાય ફાઈવ એલ ટુ. તો હવે સ્મોલ ખીચડી ના થઈ જાય અહીંયા, સ્મોલ આર બાય કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એલ વન બાય ફાઈવ એલ ટુ માઇનસ વન થશે ને. ધેર ફોર સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર ફાઈવ એલ વન માઇનસ ફાઈવ એલ ટુ બાય ફાઈવ એલ ટુ. આ રીતે પણ આ સમીકરણને લખી શકાય. સમજો, એક એક જ સમીકરણ છે, સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર એલ વન માઇનસ એલ ટુ બાય એલ ટુ. તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર ફાઈવ એલ વન માઇનસ ફાઈવ એલ ટુ બાય ફાઈવ એલ ટુ થયું. ઓકે, હજી કંઈક આપણે નવું સમીકરણ મેળવીએ. ચલો મેળવી દઈએ. આ બધા સમીકરણો ભાઈ લખતા રહેજો, ભાઈ બધા મોસ્ટ આઈએમપી સમીકરણ છે. આપણી જોડે શું હતું? ઈ બાય વી ઇઝ ઇક્વલ ટુ એલ વન બાય એલ ટુ હતું. હવે આપણને ખબર છે કે વી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ આઈ આર થાય. તો પછી ઈ બાય ઈ માઇનસ આઈ આર બાય એલ વન બાય એલ ટુ. દોસ્તો આ સમીકરણ પણ ધ્યાન રાખજો, ક્યાંક કામ લાગી જાય. તમને કોઈક બેટરીનું ઈએમએફ ઈ આપેલું હોય, પ્રવાહ આપેલું હોય, એલ વન એલ ટુ આપેલું હોય અને આર તમને શોધવાનું કે, તો તમને આ સમીકરણ પરથી મળી જશે. ઓકે ભાઈ, કંઈ ખ્યાલ આવે છે કેટલા કેટલા સમીકરણો થયા? હજી એક આપણે સમીકરણ મેળવવું હોય તો હજી આપણે એક સમીકરણ મેળવી શકીએ. મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવ્યું છે, યાદ રાખજો, વી ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ આઈઆર. હું આઈઆરને આ બાજુ લઈ નાખું તો આઈઆર ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ વી. આ જે આઈ છે ને, આઈની જગ્યાએ હું લખી નાખું વી બાય આર. ઓકે, તો સ્મોલ આર વી બાય કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ વી. તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર ઈ માઇનસ વી બાય વી. તો આ બધા જ બેટરીનો આંતરિક અવરોધ શોધવાના સૂત્રો છે ભાઈ, ધ્યાન રાખજો. કેટલા સૂત્રો થયા? જો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર કૌંસની અંદર એલ વન માઇનસ એલ ટુ, એલ વન બાય એલ ટુ માઇનસ વન, અથવા સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર કૌંસની અંદર એલ વન માઇનસ એલ ટુ બાય એલ ટુ. ત્રીજું સમીકરણ, સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર કૌંસની અંદર ફાઈવ એલ વન માઇનસ ફાઈવ એલ ટુ બાય ફાઈવ એલ ટુ.
ચોથું સમીકરણ ઈ બાય ઈ માઇનસ આઈ આર ઇઝ ઇક્વલ ટુ એલ વન બાય એલ ટુ, પાંચમું છઠ્ઠું જે આવ્યું હોય સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર ઈ માઇનસ વી બાય વી. આટલા બધા સમીકરણ છે પોટેન્શિયો મીટરની મદદથી બેટરીનો આંતરિક અવરોધ શોધવા માટેનું. ખાસ તમારે આ જ સમજવાનું છે આ થિયરીની અંદર કે વી કેમ આવે છે. પહેલા કેસમાં કળ કે ટુ ખુલ્લી હોય ત્યારે આ બેટરીમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી, બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં છે, માટે બેટરીના બે ધ્રુવો વચ્ચેનો પીડી બેટરીના ઈએમએફ જેટલો થાય. કળ કે ટુ બંધ કરતાં બેટરીમાંથી પ્રવાહ પસાર થાય છે, આથી બેટરીના બે ધ્રુવો વચ્ચેનો પીડી બેટરીના ટર્મિનલ વોલ્ટેજ જેટલો થાય. સ્ક્રીનશોટ લેવાનો હોય તો ભાઈ લઈ લેજો આનો. કારણ કે ફાઇનલ થિયરી ચલાવી છે એમાં આટલા બધા સૂત્રો નહીં હોય, એક જ સૂત્ર હશે જે ચોપડીની અંદર આપેલું છે. ભાઈ આ બધું વધારાનું તમારે નોટ્સબુકની અંદર લખજો મહેરબાની કરીને. ચલો હવે આપણે ફાઇનલ ક્વેશ્ચન જોઈએ. તો ક્વેશ્ચન કંઈક આપણે આ રીતે પૂછાય છે કે પોટેન્શિયો મીટરની મદદથી બેટરીનો આંતરિક અવરોધ શોધવાની રીત સમજાવો, અથવા આંતરિક અવરોધ શોધવા માટેનું સૂત્ર મેળવો. તો મેં કમ્પ્લીટલી તમને આકૃતિ 10 સમજાવી દીધી છે. આ મુખ્ય પરિપથ છે, આ ગૌણ પરિપથ છે. સૌથી પહેલો મુદ્દો થશે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે બેટરીનો અવરોધ શોધવાનો હોય તે બેટરીને અવરોધ પેટી અને કળ કીટો સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. પહેલો મુદ્દો, જે બેટરીનો આંતરિક અવરોધ શોધવાનો હોય તે બેટરીને અવરોધ પેટી અને કળ કીટો સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. કળ કી ટુ ખુલ્લી હોય એટલે કે અવરોધ પેટી જોડાયેલી ન હોય ત્યારે પોટેન્શિયો મીટર તાર પર તટસ્થ બિંદુ એન વન મેળવવામાં આવે છે. જો તટસ્થ બિંદુ એન વન એ થી એલ વન અંતરે મળતું હોય તો આપણે શું લખી શકીએ, વી એ એન વન ઇઝ ઇક્વલ ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એલ વન. મેં તમને સમજાવ્યું છે કે અવરોધ પેટી જોડેલી ન હોય આ સ્થિતિમાં બેટરીમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી, બેટરીના બે ધ્રુવો વચ્ચેનો પીડી બેટરીના ઈએમએફ જેટલો થશે, અને તટસ્થ બિંદુ એન વન માટે ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. આ સ્થિતિમાં બેટરીનો વોલ્ટેજ એ બે બિંદુઓ એ અને એન વનના પીડી જેટલો હોય એટલે આપણે લખી શકીએ વી એ એન વન ઇઝ ઇક્વલ ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એલ વન. હવે આ સમીકરણ તમને લખતા આવડવું જોઈએ. ક્લિયર અહીંયા સુધી? જે બેટરીનું ઈએમએફ શોધવાનું હોય એ બેટરીને અવરોધ પેટી આર અને કળ કેટુ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. કળ કેટુ ખુલ્લી હોય એટલે કે અવરોધ પેટી જોડાયેલી ન હોય ત્યારે પોટેન્શિયો મીટર તાર પર તટસ્થ બિંદુ એન વન મેળવવામાં આવે છે. જો તટસ્થ બિંદુ એન વન એ થી એલ વન અંતરે મળતું હોય તો આપણે લખી શકીએ વી એ એન વન ઇઝ ઇક્વલ ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એલ વન. આપણે આને ધ્યાનમાં લઈશું. હવે કળ કેટુ બંધ કરતા પરિપથમાં અવરોધ પેટી આર જોડાય છે. જ્યારે આપણે કળને બંધ કરીએ અહીંયા ટપકું કરી નાખીએ એટલે કે કળ કેટુને આપણે બંધ કરતા આ અવરોધ પેટી પરિપથમાં જોડાય છે. આ અવરોધ પેટીમાં આરના કોઈ એક મૂલ્ય માટે તાર પર તટસ્થ બિંદુ મેળવવામાં આવે છે એટલે ગેલેનોમીટર કોઈ આવર્તન દર્શાવશે નહીં, ગેલેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય છે. પરંતુ કળ કેટુ બંધ હોય ત્યારે બેટરી ઈમાંથી આ દિશામાં આ રીતે પ્રવાહ પસાર થાય છે અહીંયા. ઓકે, અહીંથી પ્રવાહ આમ તો જશે નહીં કારણ કે ગેલેનોમીટરનું આવર્તન શૂન્ય બતાવે છે. એટલે આ રીતે પ્રવાહ છે ને આ પરિપથમાં ગૌણ પરિપથમાં વહન પામે છે. હવે બેટરીમાંથી પ્રવાહ પસાર થતો હોવાથી આપણને બેટરીનું ઈએમએફ નહીં મળે, બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ મળશે. તો મેં અહીંયા લખ્યું છે કે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ વી હોય અને તટસ્થ બિંદુ એન ટુ તારના એ છેડાથી એલ ટુ અંતરે મળતું હોય તો આપણે વી એ એન ટુ ઇઝ ઇક્વલ ટુ વી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એલ ટુ લખી શકીએ. આ સ્થિતિમાં બેટરીના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ એ અને એન ટુના પોટેન્શિયલ ડિફરન્સ જેટલો થશે. આ તો આપણને કઈ રીતે મળે છે ખબર છે ને, ફાઈવ એલ વન અને ફાઈવ એલ ટુ. આપણે પહેલાં અગાઉની થિયરીમાં ધારેલું છે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન ફાઈવ હોય તો એલ વન લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન ફાઈવ એલ વન થશે, એલ ટુ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન ફાઈવ એલ ટુ થશે. ચલો પહેલું સમીકરણ અને બીજું સમીકરણનો ગુણોત્તર લઈએ. પહેલું સમીકરણ હતું ઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એલ વન, બીજું સમીકરણ વી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એલ ટુ. આ બંનેનો ગુણોત્તર લઈએ તો ઈ બાય વી ઇઝ ઇક્વલ ટુ એલ વન બાય એલ ટુ. અમે આપણે
ખબર છે કે બેટરીમાંથી પસાર થતો પ્રવાહ ઈ ઇઝ ઇક્વલ ટુ આઈ, આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય સ્મોલ આર બાય કેપિટલ આર, ધેર ફોર ઈ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્મોલ આર પ્લસ કેપિટલ આર થશે. એ જ રીતે અવરોધ પેટી છે, રેઝિસ્ટન્સ બોક્સ છે, એનો અવરોધ મેં આર લીધો છે. તો આરના બે છેડા વચ્ચે પીડી કેટલો થશે? તો આરના બે છેડા વચ્ચે પીડી અવરોધ આર અને તેમાંથી પસાર થતા પ્રવાહના ગુણાકાર જેટલો થશે. માટે આપણે ઈ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? આઈ સ્મોલ આર પ્લસ કેપિટલ આર. વી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? આઈ આર લખી શકાય. બરાબર છે. આ બંનેનો આપણે ગુણ આમાં ઈની કિંમત મૂકી દઈએ, વીની કિંમત મૂકી દઈએ, તો ઈની કિંમત છે આઈ સ્મોલ આર પ્લસ કેપિટલ આર, વીની કિંમત છે આઈ આર. ઓકે, તો આઈ આઈ કટ સ્મોલ આર બાય કેપિટલ આર બાય આર ઇઝ ઇક્વલ ટુ એલ વન બાય એલ ટુ. આર વડે આપણે દરેક પદને ભાગી નાખીએ તો સ્મોલ આર બાય કેપિટલ આર પ્લસ આર બાય આર વન ઇઝ ઇક્વલ ટુ એલ વન બાય એલ ટુ. માટે સ્મોલ આર બાય કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ એલ વન બાય એલ ટુ માઇનસ વન થશે. આ વનને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ ગયા, આ આરને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ, ગુણાકાર સોરી ભાગાકારમાં છે, પેલી બાજુ જશે ગુણાકારમાં આવશે. માટે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ એલ વન બાય એલ ટુ માઇનસ વન. આ સમીકરણ આપણે કઈ રીતે લખી શકીએ? તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર એલ વન માઇનસ એલ ટુ બાય એલ ટુ. અને આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે બેટરીનો આંતરિક અવરોધ શોધી શકીએ છીએ. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, નોટમાં લખી નાખો અને તૈયાર કરી નાખો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આ ચેપ્ટરમાંથી પોટેન્શિયોમીટર પૂછાવાની શક્યતા સૌથી વધારે.